પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. આજે 8 ડિસેમ્બર ભારત બંધના એલાન વચ્ચે કચ્છ કોંગ્રેસ આક્રમક વિરોધ સાથે ખેડૂતોનું સમર્થન કર્યું હતું. જો કે પોલીસે પણ એલર્ટ રહી કોંગ્રેસના વિરોધને નાકામ બનાવ્યો હતો. આજે 8 ડિસેમ્બરે ભારત બંધના એલાન વચ્ચે કચ્છ કોંગ્રેસે આક્રમક વિરોધ સાથે ખેડૂતોનું સમર્થન કર્યું હતું. જો કે પોલીસે પણ એલર્ટ રહી કોંગ્રેસના વિરોધને નાકામ બનાવ્યો હતો. ભુજ ગાંધીધામ હાઈવે ઉપર કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, દીપક ડાંગર, એચએસ આહિર દ્વારા રોડ ઉપર ટાયર સળગાવી સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોના સમર્થન અને ભાજપના વિરોધમાં સૂત્રો પોકાર્યા હતા. જો કે પોલીસે તરત જ દેખાવો કરનારાઓને અટકાયત કરી હતી. ભુજ એપીએમસીમાં કોંગ્રેસ દ્વારા દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કરાયો હતો. પ્રદેશ મંત્રી રવિન્દ્ર ત્રવાડી, રામદેવસિંહ જાડેજા, ધીરજ રૂપાણી, અંજલી ગોરની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે ભુજના એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં વિરોધનો મોરચો ભુજ પાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ સંભાળ્યો હતો. પોલીસે ત્યાંથી પણ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. દરમિયાન કચ્છમાં ભારત બંધના એલાન વચ્ચે તમામ બજારો, વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રહ્યો હતો. જ્યારે આ દેશનો ખેડૂત, આ જગતનો તાજ જ્યારે એનો પોતાના બંધની લડાઈ કરી રહ્યો છે, ત્યારે આ રીતે એક શાંતિપૂર્ણ પ્રદર્શનને પણ રદી કરવા દેવામાં આવતું આ ભાજપની તાનાશાહી છે. ખરેખર આવી તાનાશાહી ન ચાલે અને ખેડૂતોના હિત માટે લડતા રહેશું, સ્વયં લડતા રહેશું. રાણા આહિર, જીટીવી ન્યૂઝ, કચ્છ.